તો આ રીતે પાણીનું વહન ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સમજવા માટે બે થિયરી આપણે ક્રમશઃ લેવાના છે. એમાં એક આવશે જલક્ષમતા, વોટર પોટેન્શિયલ, અને પછી લઈશું આશ્રુતિ, ઓસ્મોસિસ. કદાચ એનો થોડો ઘણો કોન્સેપ્ટ તમને ખબર છે, પણ અહીં આપણે એને વિશેષ રીતે જોવાનું છે. એના માટે થોડા ગાણિતિક પરિબળોને પણ કન્સિડર કરવાના છે. તો શરૂ કરીએ છીએ પાણીના વહનને સમજાવતા સિદ્ધાંતો. તો એના માટે પ્રથમ એક જે નાનો ટોપિક આપણી બુક પ્રમાણે લઈ લઉં છું, વનસ્પતિ જળ સંબંધો. તો અહીં થોડા ડેટા આપીને આપણને સમજાવવામાં આવે છે કે કેવી રીતે પાણી વનસ્પતિઓ અને તેના કોષો માટે મહત્વનું છે. કારણ કે આપણે જાણીએ છીએ વનસ્પતિમાં હોય કે કોઈ પણ સજીવ કોષ હોય, પાણી સાર્વત્રિક દ્રાવક, પાણીની માત્રા મહત્તમ, કોઈ પણ લાક્ષણિક કોષ એવરેજ 65-70% પાણી ધરાવે. કારણ કે એ જ પાણીના માધ્યમમાં કોષની અંદરની તમામ જૈવરાસાયણિક ક્રિયાઓ થઈ શકતી હોય, તેની અંદરના તમામ ઉત્સેચકો પોતાનું કાર્ય બતાવી શકતા હોય. તો અહીં જરા થોડા ચોક્કસ વનસ્પતિઓના ઉદાહરણને આપણે વનસ્પતિ સાથે પાણીના જે સંબંધો છે એ રજૂ કરવા જઈ રહ્યા છે. એમસીક્યુ માટે જરા બોલાવી દઉં, જે પણ 5-6 ડેટા હું તમને આપીશ તે એમસીક્યુમાં પૂછાઈ શકે છે. આથી ક્યાં કેટલા પ્રમાણમાં પાણી જળવાયું છે કમ્પલસરી યાદ રાખશું. તો એક્ઝામ્પલ લીધું છે રણોદરી વનસ્પતિ, કે રણોદરી વનસ્પતિ જે રણ પ્રદેશમાં ઉગતી હોય તો સ્વાભાવિક છે એને પાણી ઓછું ઉપલબ્ધ થતું હોય, પણ છતાં એ પણ જીવે છે ને બેટી, જે રીતે અન્ય વનસ્પતિઓ છે તેમ તે પણ પોતાનું જીવન વિતાવી રહી છે. પણ એને શું કરવું પડે, પાણીનું સંરક્ષણ કરી રાખવા માટે થોડાક અનુકૂલનો વિકસાવવા પડે, જેમ કે તે પાણોને ખેવી લે, અથવા પાણોને કંટકમાં રૂપાંતર કરી દે, અથવા ઉશ્વેદન દર પર નિયંત્રણ રાખી દે. કારણ કે મેઇન પ્રોબ્લેમ છે ઉશ્વેદનનો, જેટલો પાણીનો જથ્થો મૂળ નીચેથી શોષીને પર્ણ સુધી પહોંચાડે એમાંનો મોટા ભાગનો જથ્થો બેટા, તમને હું કહીશ તમને આશ્ચર્ય થશે, 97% વોટર બાષ્પીભવન દ્વારા લોસ થાય છે. મતલબ ખાલી 3% વોટર જ ઉપર પર્ણના કોષોમાં જળવાય, અને 3% પણ જે ત્યાં એક અગત્યનું કામ છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયામાં પાણીનું જે જળ વિભાજન, પ્રકાશ વિભાજનની ઘટના થાય છે, એના માટે પાણીનો થોડો જથ્થો જરૂર પડે છે. અને બસ એટલું જ પાણી એકચ્યુઅલી ઉપર પર્ણમાં જોઈતું હોય છે. અને આથી એવી વનસ્પતિ જે પાણી સફિશિયન્ટ માત્રામાં ઉપલબ્ધ હોય અને એવા વિસ્તારમાં જો ગ્રો થતી હોય તો તેનો ઉચ્છેદન દર સ્વાભાવિક છે બહુ વધારે રહેતો હશે. પણ પછી જો જેવી વનસ્પતિ અને જેવા માહોલમાં તે વૃદ્ધિ કરતી હોય એ હિસાબે તેની અંદર પાણીનો જથ્થો એડજસ્ટ થતો હોય, પાણીનો જથ્થો જળવાતો હોય. અને એટલે તમે જોઈ શકો છો રણોદ્ભીર વનસ્પતિ માટે તેની અંદર 60% જેટલો પાણીનો બલ્ક અથવા જથ્થો હોય છે. તમે જલોદ્ભીર વનસ્પતિમાં જે જોઈએ જે પાણીમાં જ ગ્રો થાય છે અને જોઈએ એટલું પાણી એને મળી રહે છે, તો એની અંદર 98% વોટર બેટા. તો બાકીના 2% જ અન્ય તમામ પ્રકારના કાર્બનિક ઘટક અને અકાર્બનિક ઘટક આવી છે. કારણ કે 98% તો વોટરે રોકેલા છે, કારણ કે એની પાસે જોઈએ એટલું પાણી ઉપલબ્ધ કરી શકે છે. ત્રણ શાકીય વનસ્પતિ, જે નાના નાના ત્રણ કક્ષાના વનસ્પતિ આવે છે જેને આપણે હર્બ કહીએ છીએ, તેની અંદર 85-90% પાણીનો જથ્થો હોય છે. એને બેટા આપણી બુકમાં કંઈક અલગ સ્વરૂપે રજૂ કર્યું છે. એમણે એવું દર્શાવ્યું છે કે આવી શાકીય વનસ્પતિના કુલ વજનનો જે 10-15% જ હિસ્સો એનું શુષ્ક વજન છે. શુષ્ક વજન એટલે પાણીનો જે વજન છે એ ગાળી નાખીને જે બચતું વજન, જેમાં વાત કરી ત્યાં એના કાર્બનિક અને અકાર્બનિક ઘટકો હોય, બરાબર. તો બંને રીતે યાદ રાખે. તરબૂચ, વોટરમેલન, હમણાં સિઝન આવી છે ઉનાળાની, તમે ઘરે રોજ લાવીને કદાચ ખાતા હશો, તમે એવું નોટિસ કર્યું હશે કે જ્યારે એને કાપીને તમે મૂકી રાખો પ્લેટમાં, પાણી 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 અંદરથી પાણી નીકળ્યા કરે,
અને જેટલો વધારે સમય તે પડી રહેશે ત્યાં સુધી એમાં ઘણું બધું પાણી નીકળી જશે. તો એના કોષોમાં તમે વિલીન નહીં કરો છો કે 92% પાણીનો જ પાર્ટ છે. કે તરબૂચને એક ફળ તરીકે લો અને એના કોષોમાં પાણીની હાજરી જુઓ, પાણીની માત્રા જુઓ, તો 92% પાણીનો જથ્થો હોય છે. અને હવે એવા એક બે જરા ડેટા છે આપણી પાસે જે ઉત્સર્જન પર જરા ફોકસ કરી રહ્યા છે કે જે પણ વનસ્પતિ નીચેથી પાણી શોષે અને ઉપરથી ઉત્સર્જન દ્વારા લોસ કરે, તો જેટલો લોસ થાય છે એ હિસાબે જે તે વનસ્પતિની પાણીને જમીનમાંથી શોષણ કરવાની ક્ષમતા અલગ અલગ હોય. કારણ કે કોઈ વનસ્પતિનો ઉત્સર્જન દર વધારે હોય, કોઈનો ઓછો હોય. જેનો વધારે હોય એને વધુ ને વધુ પાણીનું શોષણ કરીને ઉપર પર્ણ સુધી પહોંચાડવું, અને જેનો ઓછો હોય તે લિમિટેડ જથ્થામાં પાણીનું શોષણ કરશે. તેવા બે ડેટા છે, બંને જ બહુ જ ઇમ્પોર્ટન્ટ ડેટા એમસીક્યુમાં પૂછાઈ ચૂક્યા છે. તો એમાં વાત કરીએ પરિપક્વ મકાઈનો છોડ જે કોર્ન પ્લાન્ટ આવે છે, મેઝનો પ્લાન્ટ આવે છે, તે પર ડે એક દિવસમાં લગભગ 3 લિટર પાણીનું જમીનમાંથી શોષણ થાય. તો એની જે હાઈટ તમે જોઈ છે બેટા હોતી નથી, એનો જે ગ્રોથ પણ એટલો બધો હોતો નથી, છતાં એ એક દિવસમાં 3 લિટર જેટલો પાણીનો જથ્થો શોષણ કરતો હોય છે. બીજું એક બહુ જ લાક્ષણિક અને વધારે અહીંનું ઉદાહરણ છે રાઈનો છોડ, જે માત્ર 5 કલાકમાં, એટલો સમય બેટા માત્ર 5 કલાકમાં પોતાના વજન જેટલું પાણી જમીનમાંથી શોષે છે. હવે આ ડેટા તમારે યાદ રાખવાના છે. એક્ઝામ્પલ આપો તમને બોર્ડ 2018 જે પેપર હતું આવેલું છે એમાં આ ક્વેશ્ચન થોડો ટ્વિસ્ટ કરીને પૂછાયું કે પરિપક્વ રાઈનો છોડ 3 દિવસમાં કેટલું પાણી શોષે. તો એ હિસાબે તમે અહીંયા 5 કલાકમાં તમારી પાસે ડેટા છે, એને મલ્ટીપ્લાય કરો, કલાકમાં કન્વર્ટ કરો અને એના આધારે પાણીનો જે જથ્થો છે તે શોધવા પડે છે. ત્યાં સમયને મૂળભૂત રાઈના પ્લાન્ટનું વજન આપી દીધેલું હોઈ શકે, પણ જ્યાં સુધી તમને આ ડેટા યાદ નથી ત્યાં સુધી એ કેલ્ક્યુલેશન તમે કરી શકશો નહીં. સિમિલરલી અહીંયા પણ કહો કે 3 લિટર એક દિવસમાં શોષણ પામે તો 10 દિવસમાં એક મકાનનો છોડ કેટલા પાણીનું શોષણ કરે, એ રીતે તમે ટ્વિસ્ટ કરીને પૂછે. પણ એ ક્વેશ્ચનનો આન્સર તમે ત્યારે જ આપી શકશો જ્યારે તમને આ ડેટા યાદ હોય. પછી આ ડેટા સમય બાળકો વાંચતી વખતે એવોઇડ કરતા હોય કે આમાં શું યાદ રાખવું, મેઇન ટોપિક પર ધ્યાન આપીએ. કારણ કે મેઇન ટોપિક તો બેટા જે ભણે છે જલ ક્ષમતા, બહુ જ સરસ, બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ, સમજવા જેવો ટોપિક. પણ જલ ક્ષમતા પર જવા પહેલાં આ ડેટા દ્વારા આપણને સમજાવવા પ્રયાસ થયો છે કે પાણી વનસ્પતિઓ માટે કેટલું અગત્યનું છે. તો બધા ડેટા તમારે યાદ રાખવાના છે, નહીં યાદ રહે તો 5 વાર લખો પણ યાદ રાખજો. ઓકે જઈએ છીએ સૌથી ઇન્ટરેસ્ટિંગ અને મોસ્ટ સાયન્ટિફિક કહી શકાય એવો ટોપિક આ ચેપ્ટરનો, મોસ્ટ સાયન્ટિફિક જે લોંગ ક્વેશ્ચનો પૂછી શકે બરાબર, અને એમાંથી ઘણા બધા એમસીક્યુ પણ પૂછે છે. ગાણિતિક એમસીક્યુ કેલ્ક્યુલેશનવાળો, નાની મોટી એવી કેલ્ક્યુલેશન આવશે અલગ અલગ જગ્યાએ, પણ આપણે એટલે સરસ રીતે ટોપિક તૈયાર કરી લઈએ કે કંઈ પણ તમને પૂછે તમે એનો આન્સર આસાનીથી શોધી શકશો. તો જોઈએ છે જલ ક્ષમતા, જસ્ટ શબ્દને સમજી લો ને તો થિયરી બહુ આસાન છે. જલ ક્ષમતાને સમજવા માટે જે તે ચોક્કસ માધ્યમ લીધું છે, જે તે ચોક્કસ કોર્સ લીધો છે, એની અંદર પાણીની જે પણ કુલ સાંદ્રતા હશે, પાણીનો જે પણ કુલ જથ્થો હશે તેને તે કહેવાની જલ ક્ષમતા કહેવાય. સમજવામાં આટલો ઇઝી ટોપિક છે, પણ જ્યારે એને અહીંયા થિયરીમાં જોઈશું એને અલગ અલગ ગાણિતિક પરિબળો, ગાણિતિક વાહકો લઈને સમજાવવામાં આવ્યું છે કે તમે કહો છો કે આ માધ્યમમાં પાણી આટલું છે, પણ પાણી એટલું જ છે એ હોવાનો શું દાવો છે? કારણ કે સમજો કે હું બીકર લઈ લઉં છું, એની અંદર 5% ખાંડનું દ્રાવણ બનાવીને મૂકું, સુગર સોલ્યુશન મૂકું, તેનો મતલબ શું છે? 5% જે છે તે દ્રાવ્યનો ભાગ છે અને બાકીના 95% જે છે તે વોટર એટલે કે પાણી કે દ્રાવકનો ભાગ છે. તો
તો જે દ્રાવક છે ને એ તરીકે તમે પાણીને સોચો અને એ પાણી જે પણ જથ્થો હશે ત્યાં એને કહેવાનું તે બીકરમાં રહેલા પાણીની જળ ક્ષમતા. બરાબર, તો ચલો શરૂ કરીએ જળ ક્ષમતા. તો વૈજ્ઞાનિક હતા કે ટેલર અને સ્લેટર, જેણે સૌ પ્રથમ જળ ક્ષમતાનો કોન્સેપ્ટ અથવા પ્રસ્તાવના આપી છે. તો સાયન્ટિફિકના સાયન્ટિસ્ટના નામ સાથે યાદ રાખીએ અને હવે વધુ સમજના હોય લખતા જઈએ છે સીધા થિયરી કે શું કહેવા માંગે છે જળ ક્ષમતા. તો આપણે જાણીએ છીએ કે પાણીના અણુઓ પાસે જળની ઊર્જા હોય છે, જાણીએ છીએ. પાણીનો પાવર એટલે જબરજસ્ત, પાણીને કોઈ રોકી શક્યું નથી અને કોઈ રોકી શકવાનું નથી. પાણીમાંથી પણ આપણે ઘણી બધા આકસ્મિક જે દોનારો તો થઈ છે એના એક્ઝામ્પલ છે આપણી પાસે. સુનામી આવે, ડેમ તૂટી જાય, પાણી ઘૂસી જાય શહેરોમાં, ત્યારે પૂર આવે અને એ પાણીને રોકી શકાય નહીં, એટલી તેજ ગતિ ઊર્જા પાણીના અણુઓ ધરાવે છે. હવે આપણે તેની આ ગતિ ઊર્જા અને ઊર્જાના એક માધ્યમ તરીકે આ થિયરીમાં વપરાશમાં લેવાનું છે. હવે કોઈપણ ઊર્જા એ બીજી ઊર્જામાં કન્વર્ટ થઈ શકે એવું આપણે થર્મોડાયનેમિક્સના નિયમ પ્રમાણે ભણી ગયા છે. તો આ જ ગતિ ઊર્જાને વનસ્પતિના કોષોમાં અથવા કોઈપણ અન્ય સજીવના કોષોમાં થતી ક્રિયાઓમાં કેવી રીતે ઇન્વોલ્વ કરી શકાય એ સમજાવતો આ કોન્સેપ્ટ છે. એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે જે પણ આ થર્મલ પાવર સ્ટેશન હોય છે, લાઈક કાંકરા પર તમે જતા રહો, સરદાર સરોવર યોજનામાં જતા રહો, ત્યાં આ જ પાણી ઊર્જા જે છે, પાણીની ગતિ ઊર્જા, તેને ટર્બાઈન ફેરવવામાં યુઝ કરવામાં આવે છે અને એ ટર્બાઈન ફેરવીને એમાંથી વિદ્યુત ઊર્જા, ઇલેક્ટ્રિક ઊર્જાનું ઉત્પાદન કરવામાં આવે છે. તો જો એ અજૈવિક માધ્યમમાં આ રીતે કોઈ અન્ય ઊર્જામાં કન્વર્ટ થતી હોય તો શું આપણા બોડીમાં તે ઊર્જા સંચાર માટે કામ ન લાગી શકે? સ્વાભાવિક છે, લાગી શકે. અને આથી આ જળ ક્ષમતાનું એક બીજું નામ આપવામાં આવ્યું છે, રાસાયણિક ક્ષમતા. શું કહેવાય? રાસાયણિક ક્ષમતા, કેમિકલ પોટેન્શિયલ. તો જળ ક્ષમતાનું બીજું નામ રાખો કેમિકલ પોટેન્શિયલ, અથવા ગુજરાતીમાં કહીએ તો રાસાયણિક ક્ષમતા. આ જે ગતિ ઊર્જાની વાત નીકળે કરી રહ્યો છું અને એમાં જે પાણીના અણુઓની તમને વિશેષતા જોઈએ તો તેના દ્વારા થતી ગતિ બહુ જ ઝડપી હોય, કોઈ રોકી શક્યું નથી, અચળ હોય અને અનિયમિત હોય. બરાબર, ત્રણે ત્રણ લાક્ષણિકતાઓ તેની ગતિમાં આપણે જોઈ શકીએ છીએ અને અનુભવી શકીએ છીએ. કહેવાય છે કે શુદ્ધ પાણીની જળ ક્ષમતા વધુ છે. સ્વાભાવિક, શુદ્ધ પાણી મતલબ ખાલી પાણીનો ભાગ છે, એની અંદર કોઈ દ્રાવ્યનો ભાગ ઓગાળેલો હોતો નથી. અને એટલે તો તમને શરૂઆતમાં જે એકદમ સરળ ભાષામાં જળ ક્ષમતાની મેં સમજૂતી આપી કે કોઈ પણ માધ્યમની જળ ક્ષમતા એટલે ત્યાં મોજૂદ અથવા હાજર પાણી, નિસાંદ્રતા પાણીનો જથ્થો જેને કહેવાશે તેની જળ ક્ષમતા. તો આથી કહી શકાય કે જે શુદ્ધ પાણી છે જેમાં કોઈ પ્રકારના દ્રાવ્યનો થોડો ઘણો ભાગ પણ ડિઝોલ્વ કરવામાં આવ્યો નથી તેવા પાણીની જળ ક્ષમતા વધુ હોય છે. આવીએ છીએ હવે ગાણિતિક પ્રસ્તાવના. તો જળ ક્ષમતાને SI W દ્વારા દર્શાવવામાં આવે છે અને જૈવિક માધ્યમમાં તેનો એકમ ડાલ્ટન કે કિલો ડાલ્ટન તરીકે એક્સપ્રેસ કરવામાં આવે છે. ડાલ્ટન અથવા તો કિલો ડાલ્ટન. અહીં જરા એક એક્ઝામ્પલ દ્વારા સમજવા કાંઈ આવે. સમજો કે બે માધ્યમ લીધા છે, એક માધ્યમ છે એ અને એક માધ્યમ છે બી. બંને જગ્યાએ આપણે એની જળ ક્ષમતાને શોધવા અથવા જળ ક્ષમતાને નિરાકરણ કરવા માટે પ્રયોગ કર્યો. મને એવું લાગ્યું કે હવે એ માધ્યમમાં જળ ક્ષમતા વધુ છે અને બી માધ્યમમાં જળ ક્ષમતા ઓછી છે. અથવા માધ્યમ નહીં, આપણે વનસ્પતિના કોઈ બે ચોક્કસ કોષોને ધ્યાનમાં લઈએ. આ એક કોષ એ છે અને કોષ બી છે. બંનેમાંથી જોયું કે એમાં વધુ જળ ક્ષમતા છે અને એમાં ઓછી જળ ક્ષમતા છે. હવે વહનને સમજવાનું છે. તો હવે જ્યારે જ્યારે આવા અલગ અલગ કોષોમાં જળ ક્ષમતાના ડેટા આપણે શોધી લઈએ અને પછી પાણીના વહનની દિશા જો સમજવા તમે પ્રયાસ કરો અથવા એનું અવલોકન કરવા પ્રયાસ કરો તો તે હંમેશા વધુ જળ ક્ષમતાવાળા માધ્યમથી
ઊંચી જળ ક્ષમતા વાળા માધ્યમ તરફ ગતિ કરે છે, પ્રવાહ કરે છે. તો બસ આ જ વસ્તુ આગળના આપણને એમસીક્યુ સોલ્વ કરવામાં મદદ કરવાની છે. પણ એના માટે બંને કોષો અને બંને માધ્યમમાં જળ ક્ષમતા શોધવી કેવી રીતે, તો એના માટે જ હવે આપણે ગાણિતિક સમીકરણ જોવા જઈ રહ્યા છીએ કે આ જળ ક્ષમતા ને કોઈ માધ્યમમાં અસર કરતા પરિબળો કયા છે. એ પરિબળોને શોધાયા અને તેને આ સમીકરણમાં મૂકવામાં આવ્યા છે. તો જોઈશું એ સમીકરણ. બેટા બધાનું ધ્યાન અહીંયા જરા પણ નજર જોક નહીં. ફરી એકવાર, વધુ જળ ક્ષમતાવાળા વિસ્તારમાંથી ઓછી જળ ક્ષમતાવાળા વિસ્તાર તરફ પાણીના અણુ અથવા પાણીનું વહન થતું હોય છે, ગતિ થતી હોય છે. પણ દરેક માધ્યમની જળ ક્ષમતા શોધવા માટે જેના પર અસર કરતા પરિબળો છે તેને એક સમીકરણ સ્વરૂપે અહીંયા રજૂ કરવામાં આવેલ છે. અને આ સમીકરણ ટેલર અને સ્લેટિયરની થિયરીમાં એક્સપ્રેસ કરાયું, જેમાં સાઈન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ સાઈન એસ, સાઈન ઈ અને સાઈન જી, આ ત્રણ પરિબળોને આધીન સાઈ લખ્યું હોય છે એવું માનવામાં આવે છે. એમાં સાઈ એસ શું છે? તો દ્રાવ્ય ક્ષમતા છે, કે જે તે કોષ કે જે માધ્યમ તમે લો છો એની અંદર દ્રાવ્યનું પ્રમાણ બેટા કેટલું, દ્રાવ્ય ક્ષમતા. બીજું દાબ ક્ષમતા સાઈ પી, પી એટલે પ્રેશર, એના પરથી શબ્દ બન્યો દાબ ક્ષમતા. તો અંદર જે ઓલરેડી પહેલેથી પાણીના અણુઓ મોજૂદ છે તે પાણીના અણુઓની ગતિવિધિ કેવી છે? તે પાણીના અણુઓ એ કોષમાં કે તે માધ્યમ અંદરની તરફથી કેવું દબાણ લગાડી રહ્યા છે એની દિવાલો પર, બરાબર? અને એને જો તમે ધ્યાનમાં લો, એનું ઓબ્ઝર્વેશન કરો, તો એની જેવાય છે દાબ ક્ષમતા સાઈ પી. જોકે વન બાય વન બધાને આપણે ઇન્ડિવિજ્યુઅલ જોઈશું આગળના ટોપિક. અને સાઈ જી જે છે તે છે ગુરુત્વાકર્ષણ અચળાંક, જે લગભગ દરેક માધ્યમમાં દરેક વનસ્પતિમાં એક અચળ રીતે લાગતો હોય. અને આથી જ આજે જે સામાન્ય છે અચળાંક, એને સામાન્ય રીતે આપણે અવોઈડ કરીશું. જેમ ફિઝિક્સમાં તમે ગમે ત્યારે કોઈ પણ પેરામીટરને અવોઈડ કરી દો, તે જ રીતે આજે આપણે બાયોલોજીમાં કરવું છે. કારણ સાઈઝની અસર બધે જ સરખી છે, ગુરુત્વાકર્ષણ બધે સમાન રીતે લગભગ લાગી રહ્યું છે. આથી એને આપણે અવોઈડ કરીએ અને વધારે ફોકસ કરીએ આ બે પેરામીટર, એક દ્રાવ્ય ક્ષમતા પર અને એક દાબ ક્ષમતા પર. તો જોઈશું હવે કેવી રીતે સાઈ એસ અને સાઈ બી ઇન્ડિવિજ્યુઅલી સાઈ ડબ્લ્યુના મૂલ્ય પર અસર કરે છે. હેલો ડૉક્ટર મિત્રો, તો હવે જોઈશું આપણે સાઈ એસ અને સાઈ બીની ઇન્ડિવિજ્યુઅલ અસર સાઈ ડબ્લ્યુ. જે રીતે આપણે ઇક્વેશન સ્ટડી કરીએ કે સાઈ ડબ્લ્યુ ઇઝ ઇક્વલ ટુ સાઈ એસ પ્લસ સાઈ પી પ્લસ સાઈ જી, એમાં સાઈ જી જે છે તે સાર્વત્રિક અચળાંક છે, આથી એને અવોઈડ કરી લેવાનો છે. તો હવે અસર કરતા પરિબળો માત્ર વધ્યા બે, સાઈ એસ અને સાઈ પી. જે પહેલાં પ્રથમ આપણે સાઈ એસ જેની લીધું છે દ્રાવ્ય ક્ષમતા અથવા સોલિડ પોટેન્શિયલ, જેમાં કહેવાય છે કે જ્યારે કોઈ માધ્યમની અથવા દ્રાવણની અથવા કોષની સાંદ્રતા વધે, સાંદ્રતા વધે એટલે આપણા માટે કોષ માટે જો વિચારીએ તો શું, તો અંદર રહેલા દ્રાવ્ય અણુઓની સાંદ્રતા. તો જેટલી દ્રાવ્ય અણુઓની સાંદ્રતા વધે એટલો સ્વાભાવિક છે જે વોટરનો પાર્ટ છે ભાગ છે તો ઓછો થાય, બસ ડેફિનેટલી થાય. તો કહેવાય છે કે જ્યારે સાંદ્રતા વધે ત્યારે સાઈ એસ વધે, પણ જેમ સાંદ્રતા વધે સાઈ એસ વધે તેમ પાણીનો જથ્થો ઘટે, એટલે કહી શકાય કે સાઈ એસ વધે ત્યારે સાઈ ડબ્લ્યુ ઘટે, બરાબર? આ યાદ રાખજો. બે પરિબળોમાં એક નેગેટિવ છે અને એક પોઝિટિવ છે. જે પૈકીનું નેગેટિવ પરિબળ કયું છે આગમાં? સાઈ એસ, બરાબર? અને એના આપણે સમાન એક્ચ્યુઅલી આવવાના નથી. સાઈ ડબ્લ્યુ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સાઈ એસ. લે હાઉ ઇઝ ઇટ પોસિબલ? તમને ક્વેશ્ચન થતો હશે કે સાઈ ડબ્લ્યુ ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે સાઈ એસ ને, તો શા માટે સમીકરણમાં એને રેખીય બતાવવામાં આવ્યું છે? જો એ વ્યસ્ત પ્રમાણમાં હોય તો સમીકરણમાં એને વન અપોન બતાવવાનું હતું, વ્યસ્ત પ્રમાણમાં બતાવવાનું હતું. પણ સમીકરણમાં
સાઈ એટલે રેખીય વેક્ટર બધાને કે બતાવવાનું છે તો આથી એનો કોઈ સોલ્યુશન લાવવાની જરૂર નથી ને સોલ્યુશનના ભાગ સ્વરૂપ સાઈ એનો મૂલ્ય હંમેશા ઋણમાં છે શું કહેવાય ઋણ જો કે ઋણ હોવાથી બે માહિતી આપણે સામે આવે છે એવું કહેવા માંગે છે કે સાઈ એક એવું પરિબળ છે જે જેમ જેમ ઋણ જાય ને તેમ તેમ એ હિસાબે સાઈ ડબલ્યુ નું મૂલ્ય પણ તે ઘટાડતો જાય હવે સાઈ એસ ને તમારે ઋણ એ પોઝિટિવ ટર્મમાં લેવાનું છે સમજો એ 32 છે 64 છે જેટલું પણ મૂલ્ય આપણને સાઈ એસ નું મળે એને ઇક્વેશનમાં જ્યારે તમે મૂકો ત્યારે જ આપણે આગળ નેગેટિવ ચિહ્ન અથવા ઋણ સાઈન મૂકવાની બરાબર તો જ્યારે પણ હવે સાઈ એસ ને મૂકવામાં આવે સમીકરણમાં એના આગળ નેગેટિવ ચિહ્ન કમ્પલસરી મૂકવાનું છે મતલબ એવી વાત અહીંયા પ્રૂવ થાય છે કે સાઈ એસ નું મૂલ્ય હંમેશા નેગેટિવ જ હોય ઋણ જ હોય પણ જો શુદ્ધ પાણીનો કેસ લઈ લે ઓઆઈએમની એમસીક્યુ પૂછી શકે છે આ ધ્યાન આપજો કે શુદ્ધ પાણીનો જો કેસ લઈ આગળ જ વાત થાય છે કે શુદ્ધ પાણીની જળ સંધાન મહત્તમ છે એ તો આપણે સ્વીકારીએ પણ એકચ્યુઅલી શા માટે સ્વીકારીએ છીએ કે અહીંયા જુઓ કે શુદ્ધ પાણી છે અંદર દ્રાવ્યનો ભાગ નથી તો ઓલ ઓવર જે છે તે પાણી બરાબર તો આવા સંજોગોમાં ડેફિનેટલી સાઈ એસ શું થઈ જાય ઝીરો થાય શુદ્ધ પાણી માટે હવે જે તમારું ઇક્વેશન મોડિફાઈ થઈ ઘણીવાર પૂછે છે કે શુદ્ધ પાણી માટે નીચે પૈકી કયું સમીકરણ રજૂ કરી શકાય તો સાઈ એસ આપણે જાણીએ છીએ ઝીરો છે તો ડાયરેક્ટ સાઈ ડબલ્યુ બરાબર થઈ જાય તે સંજોગોમાં સાઈ પી એવું શુદ્ધ પાણી હોય જે સાઈ એસ બરાબર ઝીરો ધરાવે એટલે હવે એ પાણીમાં જે પણ દાવક ક્ષમતા હશે ને તેના જેટલો થશે તેનો જળ ક્ષમતા સાઈ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સાઈ પી બરાબર છે આવીએ છીએ હવે સાઈ પી ની અસર સાઈ પી પોઝિટિવ વેક્ટર છે પોઝિટિવ વેક્ટર આ નેગેટિવ વેક્ટર તરીકે છે આપણી થિયરીમાં ત્યારે સાઈ પી પોઝિટિવ વેક્ટર રહે છે આ સમીકરણ જેમ સાઈ પી વધે તેમ સાઈ ડબલ્યુ વધે જેમ જેમ દાખ ક્ષમતા વધે કોઈ કોષની કે કોઈ માધ્યમની તેમ જળ ક્ષમતાના મૂલ્યમાં વધારો થાય છે પણ વાતાવરણીય દબાણ સાઈ પી ઇઝ ઇક્વલ ટુ ઝીરો કારણ કે જ્યાં સુધી આગળ વાતાવરણ દબાણ લાગશે એ કોઈ પ્રકારની ગતિવિધિ પાણીનો અણુ કે પાણી દર્શાવે નહીં એના માટે દબાણ વધવું કે ઘટવું બંનેમાંથી કોઈ એક ઘટના થવી આવશ્યક છે સિમ્પલ એક્ઝામ્પલ લઈને આપણે જો તળાવ અને સરોવરની વાત કરીએ તો તળાવ અને સરોવરના કેસમાં પાણી સ્થિત હોય છે તે વહનશીલ હોતું નથી આથી તે બંને માધ્યમમાં પણ આપણે સાઈ પી ઝીરો લેવો પડે પણ જો તમે વાત કરી રહ્યા હોય દરિયાના પાણીની નદીના પાણીની જે વહનક્ષમ હોય છે ફ્લોઈંગ હોય છે અને ફ્લોઈંગ હોય તો એનો ચોક્કસ એક સાઈ પીનું મૂલ્ય ત્યાં આપણને મળે અને આથી તે સંજોગોમાં સાઈ પી ઝીરો નહીં લેવાશે પણ જે જગ્યાએ વાતાવરણ દબાણ છે અને સ્થિત પાણી તો બેટા સ્થિત પાણી વહનશીલ નથી તો સાઈ પી બરાબર ઝીરો તો હવે આ પ્રકારના માધ્યમમાં જો તમારે સમીકરણને રજૂ કરવું હોય તો જે રીતે અહીંયા આપણે રજૂ કર્યું એ રીતે અહીંયા પ્રયાસ કરીએ તો શું થશે યસ સાઈ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સાઈ એસ તો હવે આ માધ્યમમાં જે પણ દ્રાવ્ય ક્ષમતા હશે એના જેટલો થાય એનો જળ ક્ષમતા બરાબર છે હવે પૂછો કે તાલુ લઈને આપણને કમ્બાઈન કરી દઈએ ઘણીવાર પૂછે છે બેટા એ છે કે શુદ્ધ અને સ્થિત પાણી શુદ્ધ અને સ્થિત પાણી શુદ્ધ પણ છે એટલે સાઈ એસ પણ ઝીરો છે અને સ્થિર છે એટલે કે વહનક્ષમ પણ નથી સ્થિત પાણી માટે સાઈ એસ પણ ઝીરો સાઈ પી પણ ઝીરો અને આથી સાઈ ડબલ્યુ ઝીરો અને એક જ એવો કેસ છે આપણી પાસે જ્યારે સાઈ ડબલ્યુ ઝીરો અને સાઈ ડબલ્યુ ઝીરો હોવું તે તેનું મહત્તમ મૂલ્ય છે તમે કહેશો કે ઝીરો છે ને કોઈ તમે મહત્તમ બોલો છો શા માટે તો બે મિનિટ વાળો એની પણ સમજૂતી છે આપણી પાસે તો જરા પાછા પર અહીંયા આવીએ કે વાતાવરણ દબાણ હોય જ્યારે સ્થિત પાણી હોય પાણી વહન ન દર્શાવતું હોય તે સંજોગોમાં સાઈ પી બરાબર ઝીરો
જ્યારે પાણી કોષમાં પ્રવેશે છે એટલે તે કોષમાં પાણીનો અણુ ઉમેરાતા 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 તે કોષની જે દીવાલ છે જે તે કોષની કોષ દીવાલ કરે દબાણ સર્જે અને ધીરે ધીરે આ પાણીનો પ્રવેશ જેમ વધુ થાય તે દબાણ વધતું જાય અને કોષ પોતાની સંપૂર્ણપણે ફૂલેલી અવસ્થામાં આવી જાય. अवस्था अथवा स्थिति अथवा तो मूल्य जय महत्तम पहुंचे महत्तम पहुंचे तो समय साई पी ने कहते हैं કારણ કે હવે તે આસન સ્થિતિ માટે જવાબદાર બન્યું છે અને તે સમયે અંદર સાયબીનું જે પણ મૂલ્ય હશે તેને આસનદા તરીકે ઓળખવામાં આવશે. ટર્ગર પ્રેશર તરીકે ઓળખવામાં આવશે. શોર્ટમાં કહેવામાં આવે છે ટીપી. તો આ સંજ્ઞા પણ યાદ રાખશો. એના પર બે બે હજુ ગાણિતિક ફોર્મ્યુલા આપણી પાસે આગળના ટોપિકમાં આવવાના છે. તો શું છે સાયપી એ તો તમે સમજ્યા. જેને કીધું છે આપણે જળ સ્થિતિ દબાણ બોલો અથવા ખાલી દાબ ક્ષમતા બોલો. જ્યારે કોષમાં પાણી પ્રવેશતું જાય એટલે દાબ ક્ષમતામાં મૂલ્યમાં ધીરે 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 વધારો આવે. આ વધારો જે આવી રહ્યો છે તે જ્યારે પોતાના મહત્તમ મૂલ્ય પહોંચે તે સમયે કોષ સંપૂર્ણપણે આસનતામાં આવી જાય છે આસન સ્થિતિ ધારણ કરે છે અને આ વખતે અંદરના સાયપીનું જે મહત્તમ મૂલ્ય છે તેને કહી શકાય ટર્ગર પ્રેશર અથવા આસનતા. ક્લિયર? યસ. તો આ સાયપીનો ફળો અને સાયએસનો ફળો હજુ અગત્યની માહિતી જે શેર કરવાની તમારી સાથે કે આ બંને જ પરિબળો છે જે હંમેશા અસર કરે છે સાય ડબ્લ્યુના મૂલ્ય પણ છતાં આપણે બંનેની કમ્પેરિઝન કરીએ કે સાય એસ પણ છે અને સાય પી પણ છે બંનેમાં કોણ વધારે અસરકારક તરીકે નીવડે છે સાઈ ડબ્લ્યુના એકચ્યુઅલ મૂલ્યની શોધ કરવા માટે. તો એનું જો ઓબ્ઝર્વેશન આપણને મળ્યું કે સાઈ એસ સાઈ પી કરતાં વધુ અસરકારક રીતે સાઈ ડબ્લ્યુના મૂલ્ય પર પોતાનો કોન્ટ્રીબ્યુશન આપે છે રોલ આપે છે તો લખી શકીએ કે સાઈ એસની અસર સાઈ પી કરતા જ્યારે કોઈ પણ માધ્યમની સાઈ ડબલ્યુ હોય ચલ ક્ષમતા હોય એમાં બે પરિબળો છે સાઈ એસ અને સાઈ પી તો બંનેમાં કોણ વધારે અસરકારક રીતે સાઈ ડબલ્યુને અસર કરી રહ્યું છે તો એનું ઓબ્ઝર્વેશન કરતાં ખબર પડે કે સાઈ એસ એ સાઈ પી કરતાં વધુ અસરકારક રીતે સાઈ ડબલ્યુને અસર કરે છે. તો એનાથી શું થયું? તો હવે જરા પાછા થિયરીમાં તમને જણાવ્યું કે સાઈ એસનું મૂલ્ય હંમેશા ઋણ જ હોય. એક તરફ એક્ઝામ્પલ લઈને તમને સમજાવું. સમજો કે એક માધ્યમ છે એ માધ્યમમાં આપણી પાસે અમારે જળ ક્ષમતા ફાઇન્ડ આઉટ કરવી છે. તમને આપેલો છે સાઈ એસનો 40, સાઈ બી આપેલો છે 30 ને પૂછે સાઈ ડબલ્યુ શોધ. ચલો પહેલાં તમે શોધવા પ્રયાસ કરો. જેમ શોધશો ને ઓટોમેટિક તમને સમજાય જશે. હવે સાઈ ડબલ્યુની ઇક્વેશન જાણીએ છીએ સાઈ એસ પ્લસ સાઈ પી. તો સાઈ એસનું જે મૂલ્ય છે 40નું મૂકી પ્લસ સાઈ બી 30નું મૂલ્ય મૂકી દીધું. બરાબર જે જાય છે આપણે બેટા? કોઈ તમને ડાઉટ છે એમાં? કંઈક કહેવાનું મન થાય છે? યસ, વેરી ગુડ, સહી પકડી તમે. આપણે એવું શીખી ગયા બેટા કે સાઈ એસનું મૂલ્ય હંમેશા ઋણ હોય. ઋણ હોય એટલે ઋણ ચિહ્ન મૂકવાનું કે ના? તો આ 40 મૂકો અને પછી ઋણ મૂકો. હવે આ કરો આન્સર આવ્યો -10. લે સાઈ ડબલ્યુનું મૂલ્ય પણ માઇનસ. એ જ પોઈન્ટમાં ફોકસ કરવાનું કે જો સાઈ એસનો અસર સાઈ ડબલ્યુ પર સાઈ પી કરતા વધારે હોય તો એ હિસાબે જ્યારે પણ તમે કોઈ પણ માધ્યમનો જળ ક્ષમતા કેલ્ક્યુલેટ કરશો તો હંમેશા જે જવાબ છે આન્સર એ નેગેટિવ આવે.
અને એનાથી એવો આપણે પરમેનન્ટ સ્વીકારી લીધું કે સાહિત્ય અભિનય પણ હંમેશા રહે છે. એવું કોઈ દીકરા સાહિત્ય અભિનય પણ હંમેશા રહેવાનું હોય છે. અને આ લખ્યા પછી હવે આ સેન્ટેન્સ પર આવી જાય. કયા સેન્ટેન્સ જે આપણે લખ્યું હતું કે શુદ્ધ અને સ્થિત પાણી જે છે તેની સાઈડ વેલ્યુ જીરો છે અને આ સાઈડ વેલ્યુ એ સાથે મહત્તમ વેલ્યુ થઈ ગઈ. કારણ કે મોટાભાગના કેસમાં સાઈડ વેલ્યુ કેવો હોય છે? ઋણ. ઋણની સામે જીરો જો મળતો તો એ સ્વાભાવિક છે, મહત્તમ મૂલ્ય કહેવાય કે નહીં? યસ, એક્ઝેક્ટલી. તો એ જ વસ્તુ જ્યારે તમારા ધ્યાનમાં લાવવાની હતી ને એની સાથે આપણે અહીંયા સાઈડ વેલ્યુ પર અસર કરતા પરિબળ અને એ સાથે જળ શુદ્ધતાનો ટોપિક કમ્પ્લીટ કર્યો છે. બરાબર જે ધ્યાન દોરવા જેવી બાબતો છે એને રિકોલ કરી લઈએ કે સાયન્સ નેગેટિવ વાળો, સાયન્સ પોઝિટિવ વાળો. સાયન્સ વધે તો સાઈડ વેલ્યુ ઘટે. સમીકરણમાં સદિશ દર્શાવેલું છે, આથી સોલ્યુશન શું લાવ્યા? સાયન્સ હંમેશા ઋણ ચિહ્નને દર્શાવવાનું. શુદ્ધ પાણીમાં સાયન્સ જીરો, સાઈ બી વધે, સાઈ ડબલ્યુ વધે. જ્યારે વાતાવરણને દબાણ પણ કોઈ માધ્યમ હોય, કોઈ કોષ હોય, તો કોઈ પાણીની ગતિવિધિ હોતી નથી. આથી સાઈ બી મળતો હોય છે જીરો. જ્યારે સાઈ બી મહત્તમ મૂલ્ય પહોંચે કોષને બનાવે આસન, અને આ આસન હવા માટે એની અંદર સર્જાતો સાઈ બી મહત્તમ જે હોય છે એ કહેવાય છે આસન દાન. હંમેશા શુદ્ધ અને સ્થિત પાણીનો સાઈ ડબલ્યુ જીરો મળે, કારણ સાયન્સ સાઈપી બંને જીરો છે અને હંમેશા સાઈ ડબલ્યુ એટલે કે જળ શબ્દનું મૂલ્ય પણ માઇનસ જ મળે. એનું કારણ જો તમને પૂછું તો તમે એવું કહી શકો કે સાય એસની અસરકારકતા સાઈ કરતા સાઈ ડબલ્યુના મૂલ્ય પર વધુ હોય છે. તો આ સાથે આપણે ડિસ્કસ કરી ગયા જળ શબ્દનો ટોપિક અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. તમારી ટેક્સ્ટબુકમાં એકવાર સરસ રીતે રીડિંગ કરી લેવાનું છે અને રીડિંગ દરમિયાન કોઈ પણ ડાઉટ હોય તો ડેફિનેટલી મને કોન્ટેક્ટ કરવાનો છે. તો હવે જોઈશું આવો જ પાણીના મન સાથે સંકળાયેલો બીજો એક સિદ્ધાંત આશ્રુતિ.